ચાલો હું તમને એમ કહું, ધર્મનું ફળ જો ઇન્સ્ટન્ટ તમને જોઈએ છે તો મળી જશે, પણ એની સામે તૈયારી, પાપનું ફળ પણ ઇન્સ્ટન્ટ મેળવવાની તૈયારી રાખવી પડશે. તમે જૂઠું બોલે ને જીભ કપાઈ જાય, ચાલશે? તમે ચોરી કરી હાથ કપાઈ જશે ઇન્સ્ટન્ટ. તો ધર્મમાં જો ઇન્સ્ટન્ટ જોઈએ તો પાપનું ઇન્સ્ટન્ટ મેળવવાની તૈયારી રાખવી પડશે. શ્લોક તો એમ કે છે, ધર્મસ્ય ફલમ ઇચ્છંતિ ધર્મમ નેચ્છંતિ માનવા. માણસને ધર્મનું ફળ જોઈએ છે, ધર્મ કરવો જ નથી. પાપસ્ય ફલમ નેચ્છંતિ પાપમ કુર્વંતિ સાદરા. પાપનું ફળ નથી જોઈતું ને, પાપ રાચી માછીને કરવા છે. આજ મેન્ટાલિટી છે ને આપણે, કરવા છે પાપ અને જોઈએ છે પુણ્ય. આ તો એના જેવું છે, રેલવે સ્ટેશન પર ઉભા રહેવું છે અને એરોપ્લેનની રાહ જોવે છે. આવે રેલવે સ્ટેશન પર એરોપ્લેન આવે. આગળ વધું, ઘડિયાળ બી આગળ વધે છે. ઈ પછી પેલા એસ બોલો, પહેલેથી બોલો, એસ ઇઝ ઇક્વલ ટુ, ઈ ઇઝ ઇક્વલ ટુ, એલ ઇઝ ઇક્વલ ટુ, એફ ઇઝ ઇક્વલ ટુ, ઈ ઇઝ ઇક્વલ ટુ, અરે આઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટોલરન્ટ. નંબર છ, લાસ્ટ, બહુ અઘરો છે હવે તો. ઈ રિપીટ, ઈ મારી સામે નહીં જુઓ, આ સેલ્ફી ચાલે છે, અંદર જુઓ. જયારે સેલ્ફી લેતા હોય ત્યારે આજુબાજુ જોઈએ કે આપણે આપણા ફોટા સામે જોતા હોઈએ? બસ તમારા આત્મા સામે જુઓ ને કે મને કયા કયા દોષ સતાવે છે. મારા સાહેબે સ્વાર્થ સમજાવ્યો, મારા સાહેબે ઈગો સમજાવ્યો, મારા સાહેબે લેઝી સમજાવ્યું, મારા સાહેબે ફ્રસ્ટ્રેશન સમજાવ્યું, મારા સાહેબે ઇન્ટોલરન્ટ સમજાવ્યું. લાસ્ટ બહુ મહત્વનો છે, ઘણા તો હું આ પાંચમો પોઈન્ટ સમજાવતો હતો ને ત્યારથી છઠ્ઠાનો વિચાર કરતા હશે. ઈગરનેસ, લાસ્ટ ઈ. આમ તો ઈગો ને રિપીટ કરું તો એ વાંધો નથી, એટલો ઠાંસી ઠાંસી ને ભરેલો છે. 10 વખત ઈ ઉપર બોલું ને તો ઓછું પડે, એટલો ઈગો આપણો ભરેલો છે. પેલી સીબી રહેશે નહીં આવી, જાણે સ્કૂલમાં ભણવા બેસાડી દીધા હોય. એકી સાથે પાસ, એન્વિયસ, એન્વિયસ નવો શબ્દ છે ને, બહુ વપરાતો શબ્દ નથી. ઈર્ષ્યાળુ, ઈર્ષ્યા માટે શું બોલાય છે? જેલસી તો અત્યારે બહુ પ્રસિદ્ધ કરી દીધો, પણ ઈર્ષ્યા માટેનો શબ્દ કયો છે? એન્વી. એન્વી એ ઈર્ષ્યા, અને ઈર્ષ્યાળુ એટલે એન્વિયસ. ચાલો, ઈર્ષ્યા કોને હોય, બોયસને કે ગર્લ્સને, જેન્ટ્સને કે લેડીઝને? સાચે હું કહેવાનો હતો, તમે કહી દીધું મને. જનરલી આપણે એમ કહેતા હોય છે કે ગર્લ્સ લેડીઝ એમને ઈર્ષ્યા વધારે. નો, બધા જ્યાં જ્યાં કમ્પેરિઝન અને કોમ્પિટિશન ત્યાં ત્યાં ઈર્ષ્યા છે, રાઈટ? ઈર્ષ્યા શું છે? ઈર્ષ્યાના બે જ મિનિંગ છે, બીજાને સુખી જોઈ ન શકે, અને નંબર ટુ, બીજાને સુખી કરી ન શકે. તમારી બાજુવાળા પાસે તમારા કરતા ચડિયાતી કાર આવે, ફિનિશ. એની પાસે નથી ત્યારે તમારી પાસે 10 લાખની હતી, તમારી પાસે 10ની આવી, એને 20ની લાવી, તમારી 10ની ટાઈમ ટાઈમ ફિક્સ થઈ ગઈ, હવા નીકળી ગઈ. આ ઈર્ષ્યા છે. તમે એમ ના વિચારી શકો કે એનું પુણ્ય વધારે છે માટે એની પાસે ચડિયાતું છે. યાદ રાખજો, અધ્યાત્મના ક્ષેત્રમાં તમારાથી કોઈ આગળ છે તો એનો પુરુષાર્થ ચડિયાતો છે, સંસારના ક્ષેત્રમાં તમારાથી કોઈ આગળ છે
એનું પુણ્ય ચડી જતું છે. સમજાણું તમને? આજે નહીં, ભણી ગણીને તમે જ્યારે ધંધામાં આગળ વધશો કે નોકરીમાં આગળ વધશો ને, એ વખતે તમને આ ગણિત જો તમારી પાસે હશે ને, કોઈ દુઃખી નહીં કરી શકે. અમે સાધુ ભગવંતો પણ જો ઈર્ષ્યા કરીએ ને તો મરી જઈએ. યાદ છે, ચાર ચાર મહિનાના ઉપવાસ કરીને જયારે પાછા આવે ને સિંહ ગુફાવાસી ને બધા, અને સ્થુલીભદ્રજી પણ પાછા આવ્યા, ત્યારે સ્થુલીભદ્રજી માટે ગુરુ બે વખત બોલ્યા દુષ્કર દુષ્કર, અને સિંહ ગુફાવાસી માટે એક વાર બોલ્યા દુષ્કર, અને એને શું કર્યું? કમ્પેરિઝન. ધેટ મીન્સ એને ઈર્ષ્યા થઈ કે મંત્રીનો દીકરો છે, એને જલસા કર્યા તો એના માટે દુષ્કર દુષ્કર, અને ચાર ચાર મહિનાના ઉપવાસ કરવા છતાં અમારા માટે એક જ વાર ગુરુ પાર્શિયાલિટી કરે.